શ્રીમદ રાજચંદ્રે આ મોહનીય કર્મ આખો વિચારથી ઉડાવી શકાય એમ છે એમ કીધું. શ્રીમદ છે, શ્રીમદ રાજચંદ્ર એમ કહ્યું છે કે આખું મોહનીય કર્મ વિચારથી ઉડાડી શકાય એમ છે. પણ તે વિચાર જ્ઞાની પુરુષ ની પાસે હોય, પોતાના વિચાર થી નહીં. વિચારો બે પ્રકારના, એક પસંદી વિચારો અને એક જ્ઞાની પુરુષ ની પાસે વિચારો ને વાર ઘડીએ દેખાડવું કે આવો વિચાર આવે છતાં કે કરેક્ટ ચાલવા દેવો. પસંદી વિચાર હોય ને તો ક્યાં પછી જાય? શું કહ્યું? વિચાર થી બધું ઉડી જાય. મારું બધું વિચાર કે ઉડી ગયેલું બધું. એટલા બધા વિચાર આ જગત માં કોઈ એવી વસ્તુ નથી કે મેં વિચાર ના કર્યો હોય. આ જગત માં કોઈ એવું પરમાણુ નથી કે વિચાર ના કર્યો હોય. મેં ઉડાડી ગયેલું બધું. એક બાજુ સંસારી રે તો એક બાજુ આ જ્ઞાન હોય તો બે જણા જોડે જ્ઞાન લીધેલું હોય અને અહી ગમતે વ્રત લીધું હોય તો વાત દીધી. બાકી નહીં તો સામ સામે મન ના દુઃખ થાય એટલા માટે એને તો ભાવ તો રાખવા જ પડે ને, ફરજિયાત રાખવું પડતું છે ને. તો એટલે બધું કશું તેથી નો કસાય મૂકેલું ને બધા એ ત્રણેય ભાગ નો કસાય જ છે ખરી રીતે. તો જે શરીર થી જમે છે ને બધું, શરીર થી બધું જમે છે એ બધું નો કસાય છે. શું છે? શરીર થી જે જમે છે એ બધું જ નો કસાય. અને શરીર આખો કસાય નો કસાય જ છે. શું કે નો કર્મ જ છે. મોહની કર્મ ના જ્ઞાતા દ્રષ્ટા રહો એટલે ઉડી જાય ને. નાની નાની હોય એ મોહની કર્મ નો જ્ઞાતા દ્રષ્ટા રહે તો એ ઉડી જાય કર્મ ને. જ્ઞાતા દ્રષ્ટા ગયા એટલે બધા બધા કર્મ ઉડી જાય, બધા ચારિત્ર ઉડી જાય. જ્ઞાતા દ્રષ્ટા ગયા એટલે કોઈ કર્મ જ ના રહે. તેથી કહે છે ને શુદ્ધ પ્રયોગ હું શુદ્ધાત્મા છું એનો ઉપયોગ રહ્યો છે. આ શુદ્ધાત્મા છે, એ શુદ્ધાત્મા છે. ગધેડું કૂતરા ભૂતરા શુદ્ધાત્મા છે. ગધું કાપનાર એ શુદ્ધાત્મા છે. દોષ નહીં દેખાતા લોકોને આવે ઘરમાં કોઈને? ભગવાન ને દેખાયું તો એવી દ્રષ્ટિ થઈ જાય. નિર્દોષ દેખાય તો જગત આખું નિર્દોષ દેખાય. વિચાર કરે તો બધું ઉડી જાય. વિચાર કરે ને બધું. વિચાર જ્ઞાની પુરુષ ની પાસે હોય પોતાના સત્સંગ રીતે. શું બધા આખા બગીચા બગીચા શું ગાઈ જાય ને? જંગલ કાઢી ને ઘર બગીચા કરે. બસ એવું એ જ જંગલ થયું ને. સમજણ માં મોહ મૂર્છા નો ભરેલો છે જીવ. આ કયું? આ દુષ્મકાંડા જીવો. તેથી કપાળદેવ શું કહ્યું છે? દુષ્મકાંડા દુષ્મકાંડા જીવો ને શું કહ્યું છે? કપાળદેવ હતપુણ્યશાળી. હે દુર્ભાગી, હે હતપુણ્યશાળી જીવો. હિન્દુસ્તાન ના લોકો એ ઝેરીશ કે છે. શું કે? દુર્ભાગી. હિન્દુસ્તાનમાં વેરી કે બોલો. એક તો દુષ્મકા અને તેમાં જન્મ થયો બિચારાનો. તેમ માલ તો બધો ખાલી થઈ ગયેલો ભાઈ. શું ભાઈ માલ આખો દાડો ક્રોસ માં. એ નિદ્રા થશે તો કલ્યાણ થશે કે? એની નિર્દા થઈ જાય છે. ભૂતગલ નો નિકાલ કરવો પડશે. મોક્ષના દ્વાર માં તો ભૂતગલ ને દાખલ જ ક્યાં થવાનું છે? તો આત્મા ને દાખલ થવાનું છે. ક્યાં તે ભૂતગલ તો જવું જ પડે ને. ક્યાં જાય? એનું કોઈ પરમાણુ બાકી રહે ત્યાં દાખલ થાય એવા તમને શુદ્ધાત્મા પદ આપેલું છે. જે તમારી લક્ષમાં છે આપડે શુદ્ધાત્મા ને દાખલ થઈ શકે એવો છે. આ બીજા માંથી તમે રાગદેશ ઉડી જાય અને એટલે આ ચારિત્રમો ખરા રાગદેશ રહ્યા નથી. ચારિત્રમો ઉડી ઉડે જાય
નિર્જા થઈ જાય એટલે થઈ ગયું. પેલું મોટર માં પેટ્રોલ ભર્યું હોય જ્યાં સુધી પેટ્રોલ ભર્યું હોય ખર્ચા નહીં ત્યાં સુધી મોટર ચાર્જ કરવાની ને, એના જેવું છે ને. એ તો મોટર માં પેટ્રોલ ભર્યું હોય ત્યાં સુધી પેટ્રોલ જ્યાં સુધી ખૂટે નહીં ત્યાં સુધી ચાલે, પેટ્રોલ ખૂટી જાય એટલે બંધ થઈ જાય. એમ નિર્જરા પૂરી થાય તો એ પછી ખલાસ થઈ જાય ને. એ કર્મ ની નિર્જરા એવી રીતે થાય ને બધી જાતના કર્મો ની. તમે શુદ્ધ કરો છો તો બધી નિર્જરા છે. તમારે શું નિર્જરા થઈ તમારું શું કામ છે? હેલો સંડા રોજ સંડા ને જોજો કરતા છે કે આજ પીળો થયો કાળો થયો એવું બધું કે સંડા થી નિર્જરા થઈ જતી બે ની નિર્જરા એ રોજ જોજો કરતા છે. પછી ખબર પડે ને ખબર બોક્સ આવી ગયો જલ્દી ઉતાવળ કરવા બીજું ઝોંખું લગી જાય તો આ ઉતાવળ નો માર્ગ ના જાગૃતિ રાખવાનો માર્ગ ઉપયોગમાં હો મારે કઈ કરવાનું જ નથી. ઉતાર 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 કરે છે તો બીજા ઝાંખા વર્ગી જશે સોનું શું ભૂત પે છે. તેથી અમે કહીએ છીએ કે અમારે મુખ્યદ્વારની ઉતાવળ નથી કેતા અમે. તેના માટે મારી મોક્ષ છે તો વર્તન પછી હવે આથી બીજો કયો મોક્ષ છે? અને પેલો મોક્ષ તો કાયદેસર નો છે એ તો બોર્ડ પર આવી જાય. ત્રણ ને ત્રણ મિનિટે નટલા સેકન્ડે બધું કાયદે છે એને આપડે ઉતાર શું કરવાનું? એ તો નિશ્ચિત જ છે. ના બસ નિશ્ચિત ના માન લેશે. નિશ્ચિત હોય ત્યાં તો જગત ને નિરાંતે હોય રહેવાનું જરૂર છે. શું કહ્યું? એવું નથી. તમે શુદ્ધ ઉપયોગ કરો દાદા ને, એટલું જ એમ કહેવા માંગી. બીજું કશું વિચારતો જ નહીં કે આ ક્યારે પૂરું થશે કે આ કઈ દિવસ નથી કે હમણાં પૂરો થઈ જાય. શું કહ્યું? સૂર્યનારાયણ ઉગ્યો છે દેખાય છે આપણને અને આપણે પૂરો થઈ જશે એવું નથી. આ તો સંસાર છે. શું છે? સંસાર ના હિસાબ બધો છૂટતો તમારે ઉપયોગમાં રહેશે બધું છૂટી જશે. છૂટ્યા જ કરે દાડે દાડે જેટલા ઉપયોગમાં રહી એટલો જલ્દી જલ્દી વિચારવા પડી જાય ક્યારે થશે ત્યાં બીજું જ ભૂત રહી જશે. ઉપયોગ રહી ગયો. શું કહ્યું? આપડે શેના માટે ઉતાવળ? તમારે કઈ ઉતાવળ છે? કઈ ઉતાવળ? મને ઉતાવળ દાદા, આ તો હું વાત જ કરું છું. ઉતાવળ થયા જ કરે જેમ જેમ ચારિત્ર મારે ચારિત્ર ખપી ગયેલું હોય જૂજ હોય બઉ જૂજ હોય અને તમારે જરાક ઢગલા બંધ હોય પણ તો તમને જેમ જેમ દાડે બધો ઓછો જ થતો જાય છે. એ મુક્તિ જ કરે આપે છે. ચારિત્ર જાય છે એ મુક્તિ જ આપીને જ જાય છે. એથી ગયું 5 લાખ ચારિત્ર મોહના મહેમાન હતા. એમાંથી હમણાં 5-6 હજાર 5-6 વર્ષ થયા, બીજા 5-6 હજાર 5-6 વર્ષ થયા, એમ ઓછા જ થતો જાય છે. પછી 5 લાખ ના 12 લાખ થશે. કેટલા લાખ થાય? 4 લાખ થાય. પછી 1 લાખ થાય. એમ કહેતું કહેતું એમને ખલાસ થઈ જવાનું છે. આપડે પછી ગણવા દઈએ કેટલા રહ્યા આવે કેટલા રહ્યા. મારી તો તારી વાત તું રહી જશે બધી વાત. આપડે એને ગણીને શું કામ? એની મેરેજ જતા રહેશે, ભાગી જ જશે. ઉપયોગમાં રહ્યા નિર્દ્રા ત્યાં કરે સુંદર તો અન્નમય નિદ્રા થાય છે પણ ઉપયોગ માં આવતા બધું કલ્યાણ થાય છે. પણ કેવું જ્ઞાન છે? ઘણી વાર શાંતિ ના રહેવા દે એવું જગત કેવી શાંતિ છે? શાંતિ પાછી પાછી મોકલીએ તો ના જાય. કેવી શાંતિ? ગજબ ને શાંતિ. આનો અર્થ એમ થયો કે જેટલા શુદ્ધ ઉપયોગ માં રહો એટલી વધારે નિર્જરા થાય. જેટલા વધારે શુદ્ધ ઉપયોગ કરો એટલું વધારે ફાયદો. શું કીધું? એ જ કામ કરવાનું. બીજું તમારો ધર્મ શુભ ઉપયોગ નિર્જરા ઝડપી થાય. જેટલું ચૂકો એટલો માર તમારે પડે. અને અમે 5 આજ્ઞા આપી છે શુદ્ધ ઉપયોગ રાખવાના હેતુ માટે જ છે.
પાંચ આજ્ઞા પાળી એનું નામ જ શુદ્ધ ઉપયોગ, એમાંથી એક પાળી તેનું નામ જ શુદ્ધ ઉપયોગ. એક પાળે તો એમાં તો નથી, પાંચ માંથી એક ના પડે દ્રષ્ટિ થઈ જાય. શુદ્ધાત્મા ની દ્રષ્ટિ થઈ જાય એટલે શુદ્ધ ઉપયોગ. હા દાદા, એવું છે ને કે એક પાડો ને એક તો પાંચે પાંચ પડે જાય છે. આપડે કર્યું છે એવું બધું એ ગમે તે, પણ પાંચ બધો પડતો બે પાડો ના રહે તો એક પાડી એટલે થઈ ગયું, પછી પાંચે પાંચ ઓટોમેટિક આવી જાય છે. ગમે તે એક પાડી ને ઓટોમેટિક બધી આવી જાય પછી. તો ઉઠું સારું, તમે હેલું કરી આલું મેં કે ભાઈ એક પાડીએ છે તો પાંચનો લાભ થાય છે. કરી આવ્યું હેલું ને, અને બહુ સહેલું ને સરળ છે, કદી મુશ્કેલ નથી, કોઈ વર્ણા નહીં માફે. એ તો પેલા ગુરુ મહારાજ તો તેલ કાઢીને કર્યું હતું, સવારથી ઉઠ્યા તાથી લઈ જા બધે મહારાજ. ગુરુ મહારાજ શું કરે, પ્રભાવદેવ ઝાપટ ઝાપટ કરતા હતા પ્રભુ છે. પ્રભુ કેવું દેખે મોટા હતા ને, સંસ્કૃત કાલે શીખી રહ્યો કે સાહેબ મને સંસ્કૃત આવડતું નથી સાહેબ, શીખો શરૂઆત કરો. ટકા મારી ઉંમર થઈ ગઈ, હવે કૃપા ચોઈ ના અને એ આડત્રી વર્ષના, આમ તો 40 વર્ષ થયા, શું શીખ્યું કે છે. મને બીજું પુસ્તક દેખાડો ને કઈ, કે રાણી વિક્ટોરિયા બધી ભાષા જ કે છે અત્યારે આટલી ઉંમરે. એટલે પછી એ પોતે કૃપા પ્રભુ પ્રભુશ્રી પોતે એક થાંભલો જાળી અને એક પગ ઉભા રહીને ગમ અગત છે તે ડૂબો, ગમ અગત છે તે ડૂબો, ચાલુ ત્યારે પાગારા તો તેલ કાઢી નાખે, તેમાં કશું પામવાનું નહીં. એ તો કૃપા ઉદયથી જ પાગ્યા છે આ બે ત્રણ જણ, કશું પામે નહીં. શું કહ્યું, પ્રભુશ્રી એકલાનું તેલ કાઢ્યું છે ને, એટલું તેલ જો આપણા બધા મહાત્માનું કાઢીએ એટલો તેલ તો આપણા મહાત્માઓ નાખવું આવે. કે તમે તમારે સાહેબ તેલ કાઢવા મળી જાય, કારણ કે પ્રભાવદેવ કહ્યું હતું, પ્રભુશ્રી કહ્યું હતું કે આજના જીવો કયડા કી સહન કરેલા નથી કે છે, પાકા ચીપડા જેવા છે કે છે. માટે કયડા કી કરશો નહીં, શું કે છે, પાકા ચીપડા એટલે આપણે પાકા ચીપડા હલાવીએ શું થાય, ઓયડો ધોવો પડે, આપણે ઓયડો ધોવો પડે. ઉડતો આપડે હલાવ્યું છે, બરાબર ઉડતો પૂરો હાલ્યો. આ ચીબડો એવા છે બધા, કેવા હિતા હિતે ના જોઈએ ભાઈ. એટલે દાદા આક્રમ જ્ઞાન નીકળ્યો ને, એટલે જ આક્રમ આવ્યું ને, એટલે જ આક્રમ જ્ઞાન આવ્યું ને કહું છું. એટલે જ ને આક્રમ, એ તો ક્રમ જ ભોય, ક્રમ તો ક્યાં આમાં નભી શકે. એ તો બહુ સુરવીર હતા, બે ત્રણ જણા પેલા ઉઠાઈ ગયા, બહુ સુરવીર હતા. તેને ધળ જાય ગમે તે જાય, પણ આવા જ્ઞાની ફરી મળશે નહી. આ તો અક્રમ ના પુંચારી છે એ પુણ્ય, નહીં તો આ તો કામ જ ના લાગે, ચાલે જ નહીં ને. સાચી જ વાત છે, પુંચારી માટે જ આ છે.